બધા મહેમાન હાટું ચા કોફી નાસ્તો લઈ આવો બે હાલ. સુવર્ણાબેન ક્યાંય દેખાતા નથી. હું માને શું કહું કે મમ્મી ક્યાં છે અને કેમ બહાર નથી આવ્યા? અત્યારે હું જો મમ્મીની હાલત વિશે કંઈ પણ કહીશ ને તો એ બરાબર નહીં રહે. મમ્મી રૂમમાં આરામ કરે છે, એમની તબિયત બહુ જ ખરાબ છે ને એટલે. સારું તો હું એમને ત્યાં જઈને મળી આવું. ના ના, તું બેસ, હું લઈ આવું છું એમને. મારે કંઈ પણ કરીને મમ્મીને સમજાવવા તો પડશે જ. તને વોર્ન કરું છું, જો મમ પાસે ગઈ છે ને. પણ હું તને કહ્યું ને, નથી જવાનું મીન્સ નથી જવાનું. હે વિઘ્નહર્તા દેવ, તમે અમારા ઘરે આવ્યા છો પણ હું તમારું સ્વાગત નથી કરી શકતી. મારું શરીર તો અહીંયા છે પણ મારું મન પિન્ટુમાં છે. ખબર નહીં કેમ હું મારું મન ક્યાંય લગાવી જ નથી શકતી. મમ, બાપા આવી ગયા છે, પૂજા કરવાની છે, તું નીચે જા. ના, મારી તબિયત ઠીક નથી, તું અને રાશિ પૂજા કરી લો. કે તારે શું જોઈએ છે? તું એ જ ઈચ્છે છે ને કે પિન્ટુ આ ઘરમાં પાછો આવી જાય? તું જે ઈચ્છે છે એ જ થશે. યસ મમ, પિન્ટુને શોધવામાં હું તારી મદદ કરીશ. સાચે? ખરેખર તું મારી મદદ કરીશ? યસ મમ, મારા માટે તારી ખુશી કરતા વધારે ઇમ્પોર્ટન્ટ કંઈ જ નથી. હું તને પ્રોમિસ આપું છું કે આપણે સાથે મળીને પિન્ટુને શોધીશું. ગણપતિ બાપ્પા મોરિયા. દેવાંશી, આરતી. દેવાંશી, શું થયું? ક્યાં ધ્યાન છે તારું? કઈ નહીં ભાભી, ખરેખર કઈ જ નથી થયું ને? યા ભાભી, કઈ નથી થયું. તો પછી તારો ચહેરો આટલી મૂંઝવણમાં કેમ છે? શું વિચારે છે? મોટા મમ્મી, એ તો એમને પેટમાં દુખે છે ને એટલે. અચાનક પેટમાં કેમ દુખ્યું? સુલી, કેવી વાત કરે છે? પેટમાં તો અચાનક જ દુખે ને, દુખાવો કઈ આમંત્રણ આપીને થોક આવે. છાયા, આવું બોલાય? અરે આ તો બે ઘડી ગમત. શું છે દેવાંશી, તેને કઈક વધારે ખાઈ લીધું હશે એટલે પેટમાં. આઈ અન્ડરસ્ટેન્ડ, તમારો તો રોજનો અનુભવ હશે નહીં. પણ મને પેટમાં ક્યારે નથી દુખતું. હો તો તું દેવાંશી ઉપર જઈને આરામ કર ને. દેવાંશી આંટી સાથે ક્યારે ની વાત કરવી છે? પણ એ છે કે કોઈ રિસ્પોન્સ જ નથી આપી રહ્યા. અમને જોયું તો પણ કેમ આવું કર્યું? જતા કેમ રહે? એમ નહીં જવા દો હું. ખરેખર રાશિ બહુ જ નસીબદાર છે,
કેટલું મોટું ઘર મળ્યું છે ને, ઘર નહીં હવેલી છે હવેલી. એક કામ કરું, થોડીક વાર રાશિના રૂમમાં આરામ કરી લઉં, ખબર નહીં ફરી ક્યારે અહીંયા આવવા મળે. એક દિવસ તો એક દિવસ મા રાણીની જેમ જીવી લઉં. મારા બે ઘર થાય ને એટલો તો આમનો એક રૂમ છે. ખરેખર ભગવાન જેને આપે છે ને એને દિલ ખોલીને આપે છે, અને જેને નથી આપતા ને એને અમારા જેવા રાખે છે. જેને આપે છે ને એને છપ્પર ફાડીને આપે છે, અને ક્યારેક તો કોઈના છાપરાએ ફાડી દે છે. હે ભગવાન, અમારી પાસે આવું ઘર ક્યારે આવશે? મારું નામ છે છાયા. હું નહી ફસાવ, હું તો ખાલી જોતી હતી. ઈ સેન્ટ સુપનું છે, કેતા હોય તો લેડી સેન્ટ દઉં. ના ના, કયું ને, ખાલી જોતી હતી. સુગંધ મસ્ત આવે છે ને. સુગંધ તો મારા વાળામાં મસ્ત આવે છે, કેતા હોય દઉં. એટલે તમે પણ છાંટો છો? હાસ તો, કેમ નો છંટાય? ના ના, એવું કઈ નહીં, છંટાય ને, પણ આ ઉંમરે છાંટો ને એટલે નવાઈ લાગી. માણસ ગમે તે ઉંમરે ગમે તે કરી શકે, એને ખાલી ધોકો શું. વાત તો સાચી છે. હવે તમારી જ વાત લ્યો, તમને આ જોઈને ઈચ્છા તો થઈ ગઈ કે થોડુંક છાંટી લઉં? ના ના, ઈચ્છા તો કઈ નહીં, ખાલી જોતી હતી કેવું હોય એમ. એમાં જોવાનું શું, છાંટી જ લેવાનું હોય ને. હું નીચે જઉં છું. ના ઉભા રહો, મારી વાત તો સાંભળો. ના ના, નીચે બધા રાહ જોતા હશે. મારું નામ છે છાયા, ને મારી જપ્તે ચડ્યા એ ફસાયા. ખરાબ માણસો સાથે હંમેશા ખરાબ જ થાય. તું અહીંયા કેમ આવી? કેમ ના આવી શકો? હું તો તમારી ખબર પૂછવા આવી હતી. સો હવે તમને પેટમાં કેમ છે? મને હેરાન કરવાની બહુ મજા આવે છે ને. વાહ, તમે તો બધું જ સમજો છો ને. કઈ યાદ રાખજે, જે સમજે છે ને એ સમજાવી પણ શકે છે, અને મારી સમજાવવાની રીત બહુ જુદી છે. આઈ ડોન્ટ કેર. સમય આવે તારી કેર કરવા વાળું પણ કોઈ નહીં હોય. ત્યારની વાત ત્યારે જોઈ લઈશું, પણ અત્યારે તમારી કેર કરવા વાળું કોઈ નથી ને, એ જોઈને મને બહુ મજા આવે છે. તું મારી હેલ્પ ન કરી શકે ને તો કંઈ નહીં, પણ મને વધારે ટેન્શન નહીં આપ. હું શું કામ તમારી હેલ્પ કરું? તમારો પ્રોબ્લેમ છે, જાતે સોલ્વ કરો. હા તો હું કરી લઈશ, પણ તું અહીંયાથી જા. મારે એક મિનિટ માટે પણ તારું મોડું નથી જોવું. જસ્ટ ગેટ લોસ્ટ. ઓકે ઓકે ઓકે, કૂલ ડાઉન. આટલા બધા હાઈપર ના થશો, નહીતર શું છે ને કે પેટની સાથે સાથે માથું પણ દુખવા લાગશે. આવી પાછી અહીંયા રહેવા. મારે તમારી સાથે, મારે કોઈની સાથે કોઈ વાત નથી કરવી. અરે પણ મેં કહ્યું ને મારો મૂડ ખરાબ છે. એક વાર મારી વાત તો સાંભળો, હું શું કહેવા માંગુ છું.
મારે કોઈની સાથે કોઈ વાત નથી કરવી પ્રિયંકા, પ્લીઝ લીવ મી. ને ના તો મારે કોઈ એમઓયુની વાત કરવી છે, ને ના તો પેલા બે કોળીના માણસ પૃથ્વીની. હું અહીંયા ઘરમાં પિન્ટુના નામે ઝઘડા કરાવવાના પ્લાનિંગમાં છું, અને એ એના અને પૃથ્વીના ઝઘડાની વાત કરવા. ગણપતિ બાપાને ખુશ રાખવા માટે મેં નિર્જળા ઉપવાસ કર્યા છે. મને એક વાત કહીશ, કયા ભગવાન પોતાના ભક્તને દુઃખી જોઈ અને ખુશ થવાના? જો પ્રેમને મેળવવા માટે આટલું બધું દુઃખ સહન કરવું પડતું હોય તો ભગવાનને મેળવવા માટે આટલું તો દુઃખ સહન કરવું જ પડે ને. પણ યાર, તું આ બધું શું કામ કરે છે, શેના માટે? ફોટા માટે. એ ફોટો મારું ફેમિલી છે, અને એને મેળવવા માટે હું કંઈ પણ કરીશ. જો ઉપવાસ કરવાથી ફોટો ના મળે, એના માટે પ્રયત્નો પણ કરવા પડે. એટલા બધા પ્રયત્નો કર્યા, મળ્યું કઈ? અરે પ્રયત્ન મતલબ, મારો કહેવાનો મતલબ છે કે પેલા રિક્ષાવાળા કાકાને શોધ. યાર આટલા મોટા શહેરમાં હું એ રિક્ષાવાળા ભાઈને કઈ રીતે શોધું? શું વાત છે સુવર્ણાબેન, આજે તો તમે બહુ જ ખુશ દેખાઈ રહ્યા છો. હા, દાદાની ઘરમાં પધરામણી થઈ છે તો પછી વાતાવરણમાં તો આનંદ જ હોય ને. તમારી વાત એકદમ સાચી છે. તમારે ત્યાં દાદાની સ્થાપના કેટલા દિવસની હોય છે? અમે 1.5 દિવસ પછી વિસર્જન કરીએ છીએ. વાત જ નથી કરવી, એમને જ્યારે જરૂર હોય ત્યારે મારે હેલ્પ કરવાની. પ્રિયંકા ક્યાં જાય છે? મારે કામ છે એટલે હું બહાર જઈ રહી છું. શું કામ છે? હું આવીને કહીશ તને. સોરી બેટા, હું તને ટોકી રહી છું, પણ જમીને જજે. નહીં નહીં આંટી, થેન્ક યુ, બટ મારે નથી જમવું. આટલી ઉતાવળમાં ક્યાં જાય છે? મારે એક ઓફર લેટર લેવા માટે જવું છે. એક મિનિટ, આવો. લે બેટા, દાદાનો પ્રસાદ. દાદાને પ્રાર્થના કરીને જ જજે એટલે તું તારા દરેક કાર્યમાં સફળ થાય. જી આંટી. હું નીકળું આંટી. તમે લોકો આવ્યા તો અમને બહુ સારું લાગ્યું. ગણપતિ દાદાની સ્થાપના હોય અને અમે ના આવી એવું તો ના જ બને. અમે આવ્યા તો અમને આટલા સરસ દર્શન પણ થયા અને સાથે સાથે તમને મળી પણ લેવાયું. કાલે વિસર્જન છે ને, એમાં પણ તમારે આવવાનું જ છે. હા હો, આવવું જ પડશે. તમે લોકો આટલો આવકાર આપો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ કાલે હું નહીં આવી શકું. કેમ? મારે થોડું કામ છે. સાડીની ફોલ બિડિંગ કરવાના છે ને, એટલે કાલે તો મારે ઘરે જ રહેવું પડશે. મમ્મી, બની શકે તો એ બધું પછી કરજે ને. રાશિ બેટા, હું પછી જ કરત, પણ સાડીઓ જલ્દી પાછી આપવી પડે એમ છે. ગાયત્રીબેન, હું તમને બહુ આગ્રહ નહીં કરું, પણ જો તમે આવશો ને તો અમને ગમશે. આપનો ખૂબ ખૂબ આભાર બેન. ચાલો હવે આપણે નીકળીએ. પણ મમ્મી ક્યાં છે? અરે હા, મામી, મામી ક્યાં ગયા? એ તો હજુ જમે છે. જયા હજુ જમી રહી છે. જયાને ક્યાં કેવું વર્તન કરવું એની કોઈ સમજ જ નથી પડતી.